વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી નવા જીએસટીના દર જે લાગુ થવા જઈ રહ્યા છે તેને લઈ અને કાપડના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. નવા જીએસટી દર જે લાગુ થવા જઈ રહ્યા છે તેની પહેલા બંધનું એલાન. અમદાવાદ, સુરત, રાજકોટમાં વેપારીઓ તેનો વિરોધ કરશે. રાજકોટનું કાપડ માર્કેટયાર્ડ અડધો દિવસ માટે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે કાપડ પર જે હાલ 5% જીએસટી લાગે છે તેને વધારી અને 1 જાન્યુઆરીથી 12% જીએસટી કરવાનો નિર્ણય જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા કરાયો છે ત્યારે કાપડના જે વેપારીઓ છે તેમાં રોષ જોવા મળ્યો છે. સતત એક તરફ જે કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનની અસર જે નડી છે વેપારીઓને તેને લઈ અને બીજી તરફ જે જીએસટીનો માર વેપારીઓને સહન કરવાનો વારો આવશે તેને લઈ અને વેપારીઓ હાલ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. કાપડમાં જીએસટીના દરમાં કરાયેલો વધારો અમલી થવા જઈ રહ્યો છે જેને લઈ અને કાપડના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ટેક્સટાઇલ માર્કેટમાં પણ વેપારીઓએ વિરોધ કર્યો. મોટી સંખ્યામાં કાપડના વેપારીઓએ કેન્ડલ માર્ચ યોજી અને વિરોધ કર્યો હતો. તેમજ 30 ડિસેમ્બર વેપારીઓ દુકાનો બંધ રાખી અને હડતાળ પાડશે. અત્યાર સુધી કપડાના માર્કેટમાં કપડાં પર કોઈ જીએસટી હતી નહીં. જ્યારે જીએસટી આખા દેશમાં લાગી ત્યારે કપડાં પર જે જીએસટી 5% નાખવામાં આવી એનો પણ બધી વિરોધ કર્યો હતો કે મોંઘવારી વધશે. રોટી, કપડાં પર, મકાન, 3 વસ્તુ એવી છે જીવન જરૂરિયાતની, એમાં જીએસટી ના લાગે એટલું સારું છે. ગરીબો વર્ગનો જે યુઝેસ છે એના માટે એ લોકોને જેટલી મોંઘવારી ઓછી થાય એટલી મોંઘવારીમાં સરકારે ધ્યાન આપે. આ જે મિડલ વર્ગ જે છે ને એ ફસાઈ ગયો છે. સાહુકાર અને ગરીબ એ તો છૂટા જ છે, પણ જે આપણે 80% જે બિઝનેસ આવે છે એ આજે 20% મેઇન બિઝનેસ જે છે ને 80% જે મિડલ વર્ગવાળા લોકો લઈ આવે છે એ લોકોનો તો પહેલાંથી જ કંઈ છે જ નહીં. એ લોકોને આટલા ભાડા ભરે છે, આટલા બધા એ લોકોનો કોસ્ટિંગ આટલા વધી ગયા છે, એ લોકોને આજે પેમેન્ટ પણ એ લોકો 3-4 મહિને આવે છે. તો આજે જીએસટીની જે કલેક્શનમાં એ લોકોને ક્રેડિટ મળતું હોય પહેલાંથી લેટ છે. તો પહેલાંથી જ આટલો બધો ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી કરશે? એ લોકોને વધારે તકલીફ એ